ગુજરાતમાં બરાબરની કડકડતી ઠંડી તો આપણે જોઈ, ગરમી હવે પડી રહી છે. આવી પરિસ્થિતિની વચ્ચે ચોમાસુ પહેલા જ એક વાવાઝોડું આવી શકે છે. અરબી સમુદ્રમાં નવી સાયક્લોન પેટર્ન સક્રિય થઈ, જેના કારણે લો પ્રેશર સર્જાઈ શકે છે. સાયક્લોન પેટર્ન 3 જૂનની આસપાસ ગુજરાતના દરિયા કિનારે પહોંચી શકે છે. આગામી દિવસોમાં સાયક્લોનની હલચલ પર નજર રહેશે. આવનારા દિવસમાં અરબી સમુદ્રમાં દક્ષિણ પૂર્વમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે લો પ્રેશર સર્જાઈ શકે છે, જે ડિપ્રેશનમાં ફેરવાઈને 3 જૂનની આસપાસ ગુજરાત પહોંચી શકે છે. વાવાઝોડાના કારણે રાજ્યના જૂનના પહેલા અઠવાડિયામાં જ ભારે વરસાદ પણ પડી શકે છે. ઝી 24 કલાક પર એક મહત્વપૂર્ણ જાણકારી આપને આપી છે. કોરોના છે, ગરમી છે, ચર્ચાઓ ગરમીની પણ છે કે આજે આપણા શહેરમાં 40-42 ડિગ્રી 44 ડિગ્રી સુધી તાપમાન ગયું. પરંતુ અમે એમ કહીએ કે ગુજરાતમાં વાવાઝોડું આવી રહ્યું છે, તો બિલકુલ ગુજરાતમાં વાવાઝોડાની શક્યતાઓ જોવામાં આવી રહી છે. અને વાવાઝોડું ક્યારે આવી રહ્યું છે, શું એની સ્થિતિ રહેશે, તો એની વાત કરીને આપણે વિન્ડીના માધ્યમથી બતાવીએ. તો આજથી બરાબર બીજી તારીખની આસપાસ વાવાઝોડું શક્યતા સર્જાઈ શકે છે. હું વિન્ડીના માધ્યમથી આપણે બતાવવાનો પ્રયત્ન કરીશ કે શું શક્યતાઓ રહી શકે છે. તો આપ જોઈ શકો છો કે આ જે છે વિન્ડી, આ જે વાવાઝોડું છે, ધીરે ધીરે 2 તારીખની આસપાસ અત્યારે પણ ગતિવિધિઓ ચાલી રહી છે. અને 2 અને 3 તારીખે આપ જુઓ, હવે હું અહીં સ્ટોપ કરીશ, તો આપ સમજો કે 3 તારીખની આસપાસ આ જે સર્કલ છે, આ જે વાવાઝોડું સક્રિય થઈ રહ્યું છે, એ ગુજરાત પર ત્રાટકી શકે છે. અને ખાસ કરીને દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં, દરિયાઈ પટ્ટી વિસ્તારો દ્વારકાથી ચાલુ કરો, જૂનાગઢ હોય, ગીર સોમનાથ હોય, પોરબંદર હોય, ત્યાં તેની સીધી અસર જોવામાં આવી શકે છે. અરબી સમુદ્રમાં અત્યારથી જ લો પ્રેશર સર્જાઈ રહ્યું છે અને કહેવાય છે કે 3 જૂન બાદ ગુજરાત અને મહારાષ્ટ્રમાં આની અસર વાવાઝોડાની સાથે વરસાદ પણ પડી શકે છે. એટલે ચોમાસા પહેલાં જે 16 અને 20 તારીખની આગાહી છે, એના જ પહેલાં 6ઠા મહિનામાં 3 અને 4 તારીખે વરસાદ પણ લાવી શકે છે. મુંબઈ અને મહારાષ્ટ્ર અને ગુજરાતમાં આ વાવાઝોડાના કારણે વરસાદ પણ આવી શકે છે. હવે આનાથી પણ આગળ વધીએ તો આજે સિસ્ટમ સક્રિય થઈ રહી છે, એનાથી લગભગ એમ કહેવાઈ રહ્યું છે કે આ એક વાવાઝોડું નથી, આ લગભગ 2 વાવાઝોડા કદાચ હોઈ શકે છે. તો આપ જુઓ કે આ સિસ્ટમ જે સક્રિય થઈ રહી છે, એ આવનારા સમયમાં ચિંતા ઉપજાવી તેવી છે. તો આ એક ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી છે. અને દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં આપ જુઓ કે આ સિસ્ટમ હાલમાં સક્રિય થઈ રહી છે અને 2, 3 અને 4 આ 3 દિવસે ગુજરાતના દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં ખૂબ